જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું હું ગુજરાતી ચેનલ યુટ્યુબમાં. અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ. આ વ્રત વૈશાખ સુદ ત્રીજના દિવસે પરશુરામ જયંતિના દિવસે કરવામાં આવે છે. દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. આ દિવસે પરશુરામનું જાણીને કરેલા પુણ્યનો ક્યારેય ક્ષય થતો નથી અને સ્વર્ગને પ્રાપ્ત કરે છે. આ દિવસે ગંગા સ્નાન કરવાથી જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ મળી જાય છે અને દેવલોક પ્રાપ્ત કરે છે. આ દિવસે ભોજનમાં જવના લોટની વાનગી લઈ ખાય અને એકટાણું કરવું. પુરાતન કાળમાં અવધપુરી નગરમાં એક અતિ ધર્મિષ્ઠ અને દયાળુ વણિક રહેતો હતો. તે ખૂબ જ જપ તપ અને દાન કરતો હતો. ગામમાં ક્યારેય કોઈ પશુ પક્ષી અથવા વ્યક્તિને ભૂખ્યો રહેવા દેતો નહીં. જાતે જઈ તેમને ભોજન કરાવતો અને સાધુ સંતો તથા બ્રાહ્મણોને પોતાના ઘરે નિમંત્રણ આપી ખૂબ જ ભાવપૂર્વક જમાડતો. આ વણિક શેઠની ધર્મ ભાવના જાણી એક દિવસ પરશુરામ આ વણિકના ઘરે સાધુ વેશે ગયા. વણિકે પરશુરામને આસન આપી ખૂબ જ સન્માનપૂર્વક તેમની પૂજા કરી અને ભાવથી જમાડ્યા. પ્રસન્ન થયેલા પરશુરામે વણિકને કહ્યું, હે વણિક, તું ખૂબ જ દાન પુણ્ય કરે છે પણ અક્ષય તૃતીયાનું મહાત્મ્ય જાણતો નથી. આ દિવસે તું ગંગા સ્નાન કરી પિતૃ તર્પણ કર, દાન પુણ્ય કર અને કુંભનું દાન કર. આ દિવસે કરેલા પુણ્યનો કદી ક્ષય થતો નથી અને જન્મ જન્મ તારું એ પુણ્ય તારી સાથે રહેશે. અક્ષય તૃતીયા વ્રતનું મહાત્મ્ય સાંભળીને આ વ્રત કરવાનો વાણિકે દ્રઢ નિર્ણય કર્યો. વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજ આવતા તેણે ગંગા સ્નાન કરી પિતૃ તર્પણ કર્યું, સાધુ સંતોને ભોજન કરાવ્યું, બ્રાહ્મણોને અને ગરીબોને ભોજન કરાવી ખૂબ જ દાન કરી બધાને સંતુષ્ટ કર્યા. સુવર્ણ ભરેલા કુંભનું દાન કર્યું, પોતાની સઘળી સંપત્તિ પુણ્યકર્મમાં વાપરી નાખી, પોતાના સર્વસ્વનું દાન કરી વણિકે ખૂબ જ ભક્તિ અને શ્રદ્ધાથી પરશુરામનું પૂજન સત્વન કરી જવના રોટલા ખાઈને આ વ્રત કર્યું. વ્રતના પ્રભાવે તેની કીર્તિ અને સમૃદ્ધિ વધવા લાગી. જેમ જેમ તે દાન કરતો ગયો તેમ તેમ તેની સંપત્તિ વધવા લાગી. વ્રતના પ્રભાવથી વણિક બીજા જન્મે રાજા બન્યો. બીજા જન્મમાં પણ ખૂબ જ દાન પુણ્ય કર્યા છતાં તેનો ભંડાર અક્ષય રહ્યો અને અનન્ય કીર્તિ મેળવી દાન પુણ્યના પ્રભાવે તેને મૃત્યુ પછી હંમેશ માટે સ્વર્ગ પ્રાપ્ત થયું. જે કોઈ અક્ષય તૃતીયાનું વ્રત કરશે તેનો ભંડાર સદા ભરેલો રહેશે.